પછી આ સાવ નીચું કરવું હોય રસોઈ ને કરીએ ત્યારે તો પાછું આને નીચું થઈ જશે. નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આપ સૌ મજામાં છો? આપ સૌનો દિવસ અને જીવન બંને મંગલમય હોય એવી પ્રભુ પ્રાર્થના સાથે. આજ સવાર સવાર જાત મોડી પડી છે, ઉઠાણું તો એટલે વાગે છે પણ કામ મોડું થઈ રહ્યું છે. રવિવાર છે ને, મનને નિરાશ છે, નિરાશ. પછી સાહેબ શું પકડી ઉભા છે? હું મંડી એટલે એ મંડ્યા. મેં ચલો વિડીયો ની કરી નાખી શરૂઆત. મેં કીધું આજે રવિવાર છે, સફાઈ કરી નાખીએ. બીજા રવિવારે કેવો સંજોગ હોય, આજે વરસાદ પણ નથી એટલે કીધું હલો થોડીક સફાઈ થઈ જાય. તો એમને લીધો કટકો, મેં મને માથે ન ચડવું પડે એટલું સાફ કરી દેજો. બધું સફાઈ કરી દેજે નીચી નીચી. હું કરીએ એમ હવે ઉપર કચરા પોતા અને બધું, અને સાહેબને નીચે મંડી ગયા પોતી. એટલે સારું એ અમને ભગવાનની કૃપા આવી કે અમને એમ કેવું નથી પડતું, આ કરી દો ને દે હું કરો ભેગું એ સારું. એ સારું કહેવાય ને? કહેજો મને કમેન્ટ કરીને એ સારું કહેવાય કે એની સામેથી એમ કે ભગવાન લ્યો હું કરાવી દઉં એમ. ચલો મિત્રો, આપ સૌને જય લક્ષ્મીનારાયણ, જય સ્વામિનારાયણ, જય જીનેન્દ્ર, જય હાટકેશ, જય જલારામ, જય ઠાકરધણી અને જય દ્વારકાધીશ. મારે એવું હર. ચાલો મિત્રો, હવે કરી લઉં સાફ સફાઈ અને પછી વળી આખા દિવસની જર્ની જોતા જશું. આજ સન્ડે છે ને, સન્ડે આજે સન્ડે છે, રવિવારની મોજ. હે આજ એક એક કરીને બધું સાફ કરવું પડશે. રોજ અમતા ઉપરમાં થોડું થોડું હાલી જશે, હાલી જશે. આજ કઈ હાલી જશે એવું નહીં હાલે. ચલો કરતા કરતા પાછી એક સાથે વાત કહી દઉં. અમદાવાદ થી અલકાબેન પૂછે છે, અલકાબેન ઠક્કર, કે બેન તમે વિડીયો કઈ રીતે ઉતારો છો, શેમાં ઉતારો છો? તો હું એકલી હોઉં ત્યારે આ સ્ટેન્ડમાં ભરાવી ઉતારું છું. સેલ્ફી લઉં ત્યારે સેલ્ફી સ્ટીક છે અલગથી, એ તમને બતાવીશ. અત્યારે સેલ્ફીમાં ભરવેલો છે. અને આ છે સ્ટેન્ડ. એકલી હું રસોઈનો વિડીયો ઉતારતા હોય તો ડગ ડગ ન થાય તો આનામાં ઉતારું છું. આ લાંબો ટૂંકું પણ થઈ શકે એવું સ્ટેન્ડ છે. કેવું છે બતાવું છો કહેતા હતા ને, તો અત્યારે આ મીડિયમ છે. હજી આનાથી લાંબુ થાય તો આટલું ઊંચું થઈ શકે. આમાં ઊંચું નીચું કરવું, આ ઉપરથી તો આ રીતે ઊંચું નીચું થાય. પછી આને આને આગળ પાછળ કરવું તો આ રીતે થઈ શકે. જે વાપરતા હશે એ તો ખબર છે, પણ અલકાબેને પૂછ્યું એટલે કહી દઉં. તો ઘણા લોકોનો પ્રશ્ન હશે અંદર ને અંદર, તો એ પણ થઈ જાય. આ રીતે અહીંયા ફોન ભરવેલો, ડેમો બતાવું બીજા ફોન ભરાવીને. અહીંયા આવતું હતું અને આપણે સેજ ઊંચું લઈ લેવાય. પછી આ સાવ નીચું કરવું હોય રસોઈ ને કરીએ ત્યારે તો પાછું આને નીચું થઈ જશે. સફાઈ ચાલુ એટલે બધું આ રીતે ટેબલ માંથી આમ ઉતારો, આ રીતે ઉતરે બરાબર. ચાલો હવે કરી લઈ સાફ સફાઈ સોફા ને આને તે. આજે સોફા વોફા બધું એક સાઈડ કરીને ચાલુ છે હો, સફાઈ કરીએ તો એમ થઈ જાય ને. મળ માં આજે આજે રજા પછી હવે પ્રસંગો આવશે પછી થશે. માં સાતમ મેળા કરે વધારે, આપણે હમણાં થી સાતમ ની સફાઈ થઈ જાય. નોકરી કરતા ને પછી સામે મળે ને, વચ્ચે બે વખત ઉડવા જવાનું થશે. પછી સાતમ મેળા બે વખત ઉડવા જવાનું થશે. ઉડવાના કાર્યક્રમો હશે બે વખત. આજ સફાઈ થઈ જ જાય રવિવાર ની મોજ. સફાઈ મેં મોજ વેલા. આ બધું કરનો પછી ફરી મળી છે નિરાતે વળી. બાર વાગી ગયો, હવે તો ભૂખ પણ લાગશે, થોડી કામ કરીએ ને.
સવારમાં નાસ્તો કર્યો હતો ને, શીરામણ નતું પીધું. નાસ્તો હતો શીરામણ નતું. આજે કીધું રોટલા રોટલી બનાવવા ઓલા ની થઈ, સુકો રોડ નાસ્તો કરી લઈએ ફટાફટ કરીએ. એટલે જો 12 વાગે ફ્રી થઈ ગયા, મજા આવે નહીં. ઘર આખું ક્લીન ક્લીન થઈ ગયું. હવે બનાવી લઈએ, ચાલો શાક બનાવી છે. રીંગણા બટેટાનું શાક ને મરચાંને તળી લઈશું. તમે કઈ રીતે તળો? હું મરચાંને આ રીતે તળો, આમ લીલું મરચું હોય એને આમ વચ્ચે કાપો પાડી દઉં. બધામાં કાપા પાડી દઈશ અને પહેલાં શાક વગાડીશ એ પહેલાં ને તળી લઈશ, પછી શાક વગાડીશ. એ જ તેલમાં શાક વગાડાઈ જાય. એ ખૂબ નવું નવું થઈ રહે ને, ઘરે છીએ ત્યારે કંઈક નવું કરીએ. આજે બાજરાના રોટલા બનાવીને ઘરે છીએ એટલે ટિફિનમાં બાજરાના રોટલા એમ ત્યાં ઠંડા થઈ જાય એટલે મેળ ના આવે. એટલે બાજરાના રોટલા ને રીંગણાનું શાક શાક બનાવું છે. હું પહેલાં બટેટાને આ રીતે અંદર નાખી દઉં, ખાલી તેલમાં જ આકાણ થાય, વળ્યા માઠા થાય ને આવે ને આ સરસ લાગે આમ ચોચડ્યા જેવા તેલમાં જ. હવે ગેસને બંધ કરી દીધો હોય કે મારી આ ઇન્ડિકેટર છે એને બંધ કરી દીધી. હવે આ ઉઠ્યું ને ચડી. હવે આપણે લીમડો લસણ ને મરચાં પછી નાખી. કુકરમાં થોડીક બંધ કરી દેવાનું, એમાં જો તો શેકી લેવાનું. આવું શાક ખાધું છે અડધા બળેલા બટેટા વાળું. આમ બળ્યા ન હોય બેસે એવું લાગે ને, એક બાજુ બળે ન બળે. હવે આપણે અહીં લસણ પાકી જશે, આની અંદર લસણ અને મરચાં અને લીમડો એ થોડાક ચડી જાય એટલે નાખી દેવાના રીંગણા. ત્યાં તેલમાં છાતરી લઈ આટલો ગોળ નાખશું. રીંગણા જરા કડછા લાગે એટલે થોડો ગોળ વધુ નાખીએ આપણે. ટામેટા વધુ હોય તો મજા આવે. અગર લીંબુ નાખવાનું તો હું અહીંયા અડધું લીંબુ નાખી દઈશું. રસ ગોળ અને લીંબુ પડશે એટલે મસ્ત ટેસ્ટ આવશે એકદમ જોરદાર. મરચું બરાબર, એક ચમચી ધાણા પાવડર બરાબર મિક્સ કરી લઈએ. આપણો ગોળ પણ ગળી જશે અને લીંબુ ને બધા સરસ મિક્સ થઈ જાય. જો સૂકું શાક કરવું હોય તો આને કુકરને બંધ કરી દેવાનું અને સીટી થવા નહીં દેવાની. હવા ભરાય એટલે સરસ થઈ જાય અને આમ સૂકું. મને આજે રોટલા ભેગું ખાવું છે એટલે મને રસાવાળું કરવું છે. આની અંદર નાખી દઈએ પાણી. બટેટા બાફે ને ત્યારે જ નમક નાખી દીધું હતું મેં. બટેટાનો વઘાર કરી અને સેજ કુકર બંધ કરી દીધું અને ત્યારે મેં નમક નાખી દીધું હતું. દીકરીઓ ગળી લે છે, બાકી બધા હવે સિટી વાળા બધા તીપ્ત થઈ ગયા છે. ટપક 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 ટીપી લે રોટલા ઉપર ગાયનું ઘી. માખણ નથી થતું, ઓછું થાય છે નહીં તો માખણ ખાઈએ. ઘી મૂકવાનું બરાબર નહીં, શું કે ખાડા કરી કરીને ઘી નાખવાનું. ઘી અંદર હાલી જવું ખપે. શાક થઈ ગયો તૈયાર. ચડી ગયું અને હવા ભરાવા દઈને ચડી જાય. આજે તો છે રવિવાર, અત્યારે વિડીયો કરી રહી છું ત્યારે પણ વિડીયો આવશે તમારી પાસે શ્રાવણ સોમવાર નો સાંજે, અને ત્યારે સોમવાર પણ પૂરો થશે એવું હશે. ભજન સરસ છે પણ કડી એક જ આવડે છે, ભૂલી ગઈ છું. રોજ ભજનમાં જતા ત્યારે ભજન આવડે. અમે રોજ ન કરતા નુરા પણ દર સોમવારે અને 11 એટલે મહિનાના 6 દિવસ થાય ભજન, એટલે સત યાદ રહેતા અને સરસ ભજન હતું. કે ભીડ જામી ભોળાને દ્વાર, આજે શ્રાવણનો પહેલો સોમવાર છે ને, સરસ. હવે ઘોડાના ભજનો થશે, હવે યાદ કરી રાખીશ ભજન ગાશું.
ગમે છે કે નહીં ભજન, મારા બોલેલા ભજન તમને ગમતા હોય તો કેજો કમેન્ટમાં, બરાબર. ચાલો સાહેબ, આજે આપણે સુવિચાર લઈ લઈએ, કારણ કે 5 વાગવા આવ્યા છે. અત્યારે સુવિચાર લઈ લઈએ આપણે. આજે શું આરામ કર્યો છે, જમીને પછી થોડી વાર આરામ કર્યો, એક વિડીયો એડિટિંગ કર્યો, કારણ કે તમે આ વિડીયો આવે પહેલાં જોઈ લીધો હશે, દીના એ પર નાખ્યો છે હાર્દિકના લગ્નનો, ન જોયો તો જોઈ લેજો. આ વિડીયો આવશે પેલા એમને આવી જશે, પેલા આજે આપણે એડિટિંગ કરી નાખ્યો છે, હવે સાંજે પબ્લિક કરીશ, અત્યારે અપલોડિંગ થઈ ગયું છે. સાહેબ, તમે સુવિચાર લેવાના હો તો બોલો. એને સુવિચાર આજે આપણે લઈ લઈએ. એક વળી શું કરે છે ને, એમનું કોઈ દિવસ ટકતું નથી. અને જે સાચું કરે છે ને સાહેબ, એનું કોઈ દિવસ અટકતું નથી. બરાબર છે ને, જે સાચું કરે છે એનું કોઈ દિવસ અટકતું જ નથી. હવે હું મારા સુવિચાર ને એને જ કઈ થોડી મળતી જુલતી વાત કહું તો, માણસ છે ને સુખી થવા માટે ગાડી બદલે છે, મકાન બદલે છે, ચીજ વસ્તુ બદલે છે, મોબાઈલ બદલે છે, આ બધી રોજિંદા વપરાશની વસ્તુ બદલ્યા રાખે, ગાડી બગલા બદલી નાખે, આમાં મજા નથી આવતી તો એ દુખી જ છે. કારણ શું છે ખબર છે, એનો સ્વભાવ એ નથી બદલતો માણસ. જેમ વાત કરી કે ખોટું કરે એનું ટકતું નથી ને સાચું અટકતું નથી, તો એનો સ્વભાવ બદલી જાય. સ્વભાવમાં એમ ગોઠવી લે, સંતોષ લઈ આવે સ્વભાવમાં, તો એ સુખી થાય. સ્વભાવમાં સંતોષ જ ન હોય અને બીજાનું જ ખરાબ દેખાય રાખે તો પોતાનું ખરાબ થાય. એમાં વડીલો પેલા એ કહેવત કહેતા, ખાડો ખોદે એ પડે. તો આ એવું જો કે તમે બીજાનું બુરું ઈચ્છવા જાઓ, તમારો સ્વભાવ બદલો નહીં તો તમારું ખરાબ થાય. અને સ્વભાવ ન બદલો તો તમે અંદરથી જ દુઃખી થાવ, મૂકવાની પીડા. સ્વભાવને જ બદલી રાખો. ભગવાને જે આપ્યું એમાં સારું છે. સવારે ખુશ રહે, સાંજે સુઈએ ત્યારે આભાર માનવાનો ભગવાન કે સરસ મજાનો દિવસ ગયો, આવી સરસ મજાની પથારી આપી છે, હું બેસવાનો આપ્યું છે, પરમાત્મા તારો ખૂબ ખૂબ આભાર. ઉઠીએ તો આભાર માનીએ, હે પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર, સરસ મજાની આખી રાત નિંદર આપી, આવો સરસ બેડ આપ્યો હતો, મસ્ત મજાનો પંખો આપ્યો હતો, જેવી હવા મળતી હતી. સ્વભાવ કેવો હોય, પંખો છે, એસી નથી, એસી આવી ન જાય પણ મનને દુઃખ થાય ને. પણ એ સ્વભાવમાં એમ લઈ આવે કે પંખો છે એ પરમાત્મા તારો આભાર, તો સુખ થઈ જાય. બરાબર ને મિત્રો? દીપક, બિલકુલ સાચી વાત છે. તો સ્વભાવ ન બદલો તો કષ્ટ પોતાને જ છે. અને એના લીધે જ દુઃખી થાય. હા, દુઃખ માણસ શું કહે છે, સંતોષી સદાય સુખી. આ એ જ છે ને સંતોષ એટલે. ચાલો મિત્રો, હવે છે ને વિડીયો અહીં આમ જુઓ તો એન્ડિંગ જેવું છે, પણ એક દિવસ ગયા હતા મોગલમાં, એનો વિડીયો આપણે નાખ્યો નથી. અને સવારથી બ્લોગની જે બનાવ્યો હતો એટલે હું તમને મોગલમાંના દર્શન કરાવી દઉં. સરસ મજાનો મેળો જામે છે. રવિવારનો દિવસ હતો એ વખતે, રવિવારના દિવસે, પહેલા તો મંગળવારે મેળા જેવો હતો, પણ રવિવારે જઈને કબરાઉ મોગલધામ તો પણ મેળા જેવો માહોલ હોય છે, તો એ તમને બતાવી અને વિડીયોનું એન્ડિંગ પણ કરશું. વિડીયો કેવો લાગેલો એ કમેન્ટ કરીને તમારે જરૂરથી કહેવાનું છે. હો, બહુ દર્શન, બહુ દર્શન અંતે આવે છે, દર્શન કરવા મોગલ માય બહુ છે, તમે જોજો. દર્શન ને વિડીયો જો સારા લાગે તો લાઈક શેર કરવાનું ભૂલજો નહીં. હો મિત્રો, આ પાછળ આપણે જર્ની તમને બતાવી દઈ, બરાબર ને? તો મિત્રો, આપણે પહોંચ્યા છીએ કબરાઉ મોગલધામ. મા મોગલના દર્શન કરી અંદર આપણે છૂટ નથી વિડીયોગ્રાફી કરવાની કે ફોટોશૂટ કરવાની, એટલે આપણે બહારથી ફોટોશૂટ કરી રહ્યા છીએ. આ સંકુલ બતાવું, આજથી 2-3 વર્ષ પહેલાં જુઓ ને તો એટલું કાંઈ બંધાયેલું નહોતું, માત્ર એક નાનકડો શેડ બંધાયેલો અને નાનું શું મંદિર હતું. આજ તો વિશાળ રૂપ ધરી લીધું છે અને ક્યાંય તડકો કે વરસાદ ના આવે તમે જોઈ શકો છો કેટલો મોટો શેડ છે.
અને આજે રવિવાર હોવા છતાં એક મેળાનો માહોલ છે. એક આગલા રવિવારનું આ લીધેલું છે, મેં ભચાઉ ગયા હતા ત્યારે, ત્યાંનો વિડીયો પણ આપણે ત્યારે નહોતો લઈ શક્યા, અને એટલે મેં વિચાર્યું કે તમારી સાથે આ શેર કરવો જોઈએ. ચાલો ને, ભગવાનને કીધું કે આગળાલો ત્યાં આપણે ફોટોગ્રાફી કરીએ, વિડીયો શૂટ કરીએ, થોડીક યાદગીરી પણ રહે. અંદર જવાની તો છૂટ નથી. જો માતાજીનું આગળનું એન્ટર કેટલું સરસ છે, અહીંયા બધા જ ફોટો શૂટ કરી રહ્યા હતા, ઉપરથી દેખાઈ રહ્યું છે ને. આ એ લઈ રહ્યા છે એટલે તમને સામું દેખાશે, પણ બાકી તો સેલ્ફીમાં લેશું ત્યારે બધું ઊંધું દેખાશે. અહીં એક પણ રૂપિયો રોકડદાન નથી ચડવામાં આવતું. બાકી છે ને, અહીં માતાજીને જે રંધાતા પ્રસાદ માટે ઘઉં, ચોખા, ખાંડ, એ બધું ગોળ, એ બધું ચડાવાય છે. નાળિયેર, શ્રી સાકરની પ્રસાદી, અને પ્રસાદમાં વપરાય છે એ આપણે દેખી છે. બાકી કોઈ બીજી પ્રસાદ માટે કે પૈસા માટે દેવાતું નથી. એ મેં જોયું છે કે આપણે માનતા માની હોય કે મારો 10 લાખનો ફાયદો થશે તો હું 50,000 માતાજીને અર્પણ કરીશ, તો ભુવાએ ઘણી વખત બહેનોને આપી દીધા હોય કે તમારી દીકરીઓને આપી દેજે, એ મારું જોયેલું છે. બાકી આપણે કોઈ અંદર બીજી ખબર હોતી નથી, પણ અમે બે જણાએ ખૂબ આનંદ કર્યો. એ સારું છે, અમારી સાથે કોઈ હોય ન હોય, અમે બંને એકલાઈને તો ખૂબ મોટો આનંદ કરી લઈએ. જીવનમાં ખુશી માણવી હોય તમે આ રીતે માણતા હોય છે. ત્યારે અમે એકલા જ નીકળ્યા હતા, બે કીધું હાલો હાલો કબડાવ થતા જઈને હાલ્યા ને મોજ કરી, આનંદ આવી ગયો એટલે ત્યાંથી નીકળી ગયા. ભાઈને ઘરે જવું હતું, બપોર પછી પહોંચશું, પણ ફરતા ફરતા ચાલ્યા હાલી નિરાંતે. અને એમને થોડુંક કામ પણ હતું, ખેતી ચાલુ કરવી છે, તો કે રસ્તામાં મને થોડુંક અમુક કંપનીઓવાળાને, ફેક્ટરીવાળાને મળવું છે, તો મળતા જતા હતા. તો હવે તમને આ બજાર બતાવી રહી છું. ત્યાં પહેલાં કાંઈ નહોતું, હવે અત્યારે ત્યાં મસ્ત પાકી બજારો થઈ ગઈ છે, દેખાય છે, બધી દુકાનો પણ પાકી થઈ ગઈ છે, સરસ મજાની લાઈનો થઈ ગઈ છે, એટલે રોજનો મેળો પણ હોય. અને ખાણીપીણી પણ ઘણી સરસ છે, આ ગિફ્ટ આર્ટિકલ પણ ઘણા છે, બાળકોને રમવા માટેના રમકડા, અને રમવા માટેના સાધનો પણ છે. છેલ્લે તમને હું બતાવીશ કે જેને તમે જોઈ શકશો, ચકરડાને જેવું હોય ને, શું કહેવાય, ઓલા હવા ભરીને રમાતા હોય ને. આ જો કેટલી સરસ બજાર છે, આ બતાવી રહ્યા છે, આગળ બજાર છે, જોવ્યો તો જોઈ આવ સામે. એટલે મેં થોડોક ત્યાંથી વિડીયો લીધો. તો આવી સરસ મજાની દુકાન આ દેખાય છે, ખાણીપીણીની છે, જ્યાં દાબેલી, કડક, આઈસ્ક્રીમ બહુ જ મોટી અને સરસ, મોટા સિટીમાં હોય ને એ ટાઈપનું અહીં બનાવેલું છે. એટલે હવે એવું નથી, પહેલાં એમ થતું કે બાળકોને એવું થાય કે હવે ખારી ભાત ખાવા કે માત્ર પ્રસાદ લેશે મમ્મી પપ્પાને, એટલા માટે જવું. હવે બાળકો માટે પણ સરસ મજાની, જુવાનો માટે પણ સરસ મજાનું ખાણીપીણીનું અહીં કેન્દ્ર બનેલા છે. ને સરસ છે, ગોલાઘર છે, ભૂંગળા બટેકાન જો તમને દેખાઈ રહ્યું છે. એટલે મેં વિચાર કર્યો કે થોડીક તમને ઝલક લઉં, કદાચ તમે કબરાઉ ક્યારે ના આવ્યા હો તો હવે જરૂરથી જજો. અને અહીં ફરવાને બાને, દર્શન સાથે ફરવાનું બાનું પણ તમે કરી શકશો. તો ચાલો મિત્રો, આ જોતા જ હવે આપણે વિડીયો એન્ડિંગ કરજો. જો આ દૂર સુધી બાળકોને રમ્યા દેખાય છે. આવજો મિત્રો, વિડીયો સારો લાગ્યો તો શેર કરવા ના ભૂલશો. ધન્યવાદ મિત્રો.